લાઈવ જેમિંગમાં આજે ફોરમ પ્રથમ પરફોર્મ કરવાના છે હમણાં 8 વાગે, અને એમની સાથે એમની જર્ની વિશે, એમના સંગીતના શોખ વિશે ઘણી બધી વાતો કરવાના છે. વેલકમ ટુ જલસો ફોરમ. થેન્ક યુ. એક્સાઇટેડ ટુ પરફોર્મ લાઈવ જેમિંગ? યસ. તમે શું કહેવાય, હમણાં જ આપણી અમારી આની પહેલાં જે આપણી વાતચીત ચાલતી હતી ત્યાંથી જ શરૂ કરીએ કે સંગીત શીખવાની તાલીમની શરૂઆત ક્યાંથી થઈ? હું એકચ્યુઅલી બહુ જ નાની હતી, આઈ મીન જ્યારે 6 વર્ષની હતી ત્યારથી જ હું મારા પપ્પાને સાંભળીને હું રેડી થતી હતી, અને ત્યાર પછી મને થોડુંક વધારે સમજણ પડવા માંડી એટલે પપ્પાને પણ આઈડિયા આવ્યો કે એ પણ ગાઈ શકે છે બરાબર, તો એમણે પણ મને શીખવવાનું શરૂ કર્યું. અને એ રીતે સુગમની તૈયારી મેં મારા પપ્પા પાસે શરૂ કરી જ્યારે 8 વર્ષની હતી ત્યારથી. ઓકે, તમે 8 વર્ષના હતા ત્યારથી શીખવ્યું. અચ્છા. અને પછી ધીમે ધીમે થોડું ક્લાસિકલ શીખી. સુરતમાં શ્રી ગણપતભાઈ કાપડિયા છે, એમની પાસે ક્લાસિકલની થોડીક તાલીમ લીધી. અને ત્યાર પછી મુંબઈમાં પુરુષોત્તમભાઈ ઉપાધ્યાય, એમની પાસે હું હજી પણ શીખી રહી છું. અને એના પછી હું મેરેજ કરીને અમદાવાદ સેટલ થઈ, અને ત્યાર પછી મારા હસબન્ડ જેમની પાસે શીખે છે એ હવે મારા પણ ગુરુજી છે, શ્રી અનિકેતભાઈ ખાંડેકરજી, એમની પાસે પણ હું શીખું છું. અને આટલા બધા આમ અનિકેત સર તો અમદાવાદમાં એવું છે, એવું કહેવાય કે હી ઇઝ લાઈક કે ઓલમોસ્ટ દરેક સિંગર એક વખત તેમને ત્યાં જઈને હાથ પડાડી આવ્યો જ હોય એવું આમ માનવામાં આવે છે. એટલે મારા ઘણા બધા એવા ઇન્ટરવ્યુ થઈ ચૂક્યા છે કે જેમના ગુરુ અનિકેત સર છે. સો એ તો અમદાવાદ માટે બેસ્ટ સિંગર પ્રિપેર કરી રહ્યા છે. પુરુષોત્તમ ઉપાધ્યાય જેવા લીજન્ડરી પાસે તમે શીખો છો, સો ઓફકોર્સ તમારી ટ્રેનિંગ તો બહુ જ બ્યુટીફુલી થઈ છે. આઈ એમ સો લકી કે મને આટલા સારા ગુરુજી મળ્યા છે. તમારા હસબન્ડ પણ સિંગર છે, રાઈટ? હા જી. તો તમે ઘરમાં આમ ગાઓ એકબીજા સાથે? હા, મેં ફ્રી ટાઈમમાં બસ એ હાર્મોનિયમ પ્લે કરતા હોય, હું ગાતી હોઉં, ક્યારેક અમે લોકો ડ્યુએટ ગાતા હોઈએ, એવી રીતે અમે લોકો અમારા ફ્રી ટાઈમમાં આવી રીતે એન્જોય કરતા હોઈએ. એટલે તમારે રિયાઝ કરવાનું જ નહીં, આમ બે જણા સામસામે બેસી જવાનું અને ગાયા કરવાનું. સો આમ આ મ્યુઝિકલ કેમિસ્ટ્રી કંઈક આમ ઝઘડા વગડામાં બી ગીતો બીતો આવે રીતામણા મનામણામાં? ક્યારેક આવે. કોણ ગાય વધારે? વધારે એમના સાઈડથી. તમે તો બહુ શરમાળ લાગો છો, મને એવું લાગે છે કે થોડું એ પણ શરમાળ છે, પણ તો બી એ ગાય લે તમને મનાવવા માટે કે હા ચલો ફોરમ. અને મનાવવાનું એમના સાઈડથી જ હોય ઓલવેઝ. એ બહુ સારી વાત કહી છે તમે, મનાવવાનું હંમેશા એમના સાઈડથી જ હોય. અચ્છા, તમારું સ્કૂલિંગ ને ભણતર ને બધું સુરતમાં થયું છે, શું ભણ્યા છો, ક્યાં રહ્યા છો? હું બીકોમ કર્યું છે મેં, અને કેપી કોમર્સ કોલેજમાંથી બીકોમ કર્યું છે. સો તમે સ્કૂલમાં પણ એટલા શાંત હતા, ત્યાં ગાતા હતા? હા, ત્યાં સિંગિંગમાં હું બહુ જ આગળ હતી. મને એકચ્યુઅલી બોલવામાં થોડુંક એવું થાય છે, પણ સિંગિંગમાં વાંધો નથી આવતો. એટલે આમ સ્કૂલમાં જે પેલી ક્લાસની એક છોકરી હોય જેને દરેક ફંક્શનમાં પેલું પ્રાર્થના ગીત ગાવાનું હોય કે કોઈ પણ ગેસ્ટ આવવાનું હોય તો એને ગાવાનું હોય, તો એ તમે રહ્યા હશો એમ છે સ્કૂલમાં ગાતા હતા. અને કોલેજ તોફાની હતા લાગતા તો નથી, એકદમ સ્ટુડિયસ નાઈ છોકરી. અને એ પછી મ્યુઝિકની શરૂઆત થઈ. અત્યારે તમે જે જગ્યાએ છો, હજુ તો તમારે બહુ શરૂઆતનો ટાઈમ છે, લર્નિંગ છે, તો પણ પોતાની જર્ની વિશે શું કહેવા માંગો છો? બસ મને જે ગુરુજી મળ્યા છે એમના સપોર્ટથી હું એમના પગલે ચાલીને, એમના કરતા 50% પણ જો આ બર્થમાં થઈ શકે તો બહુ જ છે. અરે વાહ. અને એમનું લેવલ કંઈક અલગ જ છે. અને તમે તો બહુ જ ડેડિકેટેડલી શીખી રહ્યા છો, કારણ કે જનરલી એવું થતું હોય કે 8 વર્ષની ઉંમરથી શીખો છો એટલે હવે બધાને એવું થાય કે હા હવે શીખી લીધું છે. અને એકચ્યુઅલી મ્યુઝિકમાં કેવું હોય છે કે તમે કોઈ પણ ઉંમર સુધી તમે શીખતા જ રહો તો પણ એનું ક્યાંય એન્ડ નથી આવતો, તમને રોજ કંઈક ને કંઈક નવું શીખવા મળે. ટ્રુ. અને આ જ વાત મને નેક્સ્ટ સવાલ તરફ લઈ જાય છે કે હવે એવું થઈ ગયું છે કે લોકો એકાદ 2 વર્ષ થોડું ઘણું શીખી લે, હવે તો પેલું ઓનલાઈન ક્લાસીસ ને હા અને તે, અને પછી એક વિડીયો બનાવીને યુટ્યુબ પર નાખી દેવાનો, તમે પોપ્યુલર થઈ જાઓ. બેઝિક ટ્રેનિંગનું ઇમ્પોર્ટન્સ ધીમે ધીમે ઓછું થઈ રહ્યું છે. તો તમારું શું સજેશન છે જે સિંગર્સને, જેને સિંગર બનવું છે કે જેને ગમે છે ગાવું કંઈ, એટલે એના માટે એક બેઝ તો પ્રોપર ક્લિયર હોવો જ જોઈએ. એમને તો ના જ તમે કરી શકો, કારણ કે એની લેક તમારા સિંગિંગમાં ક્યાંક ને ક્યાંક તો દેખાતી જ હોય છે. અને તમે જો પરફેક્ટ શીખીને જો તમે ગાઓ તો એ તમારા પરફોર્મન્સમાં દેખાઈ જ આવે છે. ઓકે, એટલે ટ્રેનિંગ ઇઝ લાઈક રીલી, બંનેની વચ્ચેનો જે ડિફરન્સ છે ને એ આપણને ખ્યાલ આવી જાય કે આ એકદમ ટ્રેની છે અને આ શીખેલો માણસ છે. ઓફકોર્સ અત્યારે જે પેલું ગ્લેમર વર્ઝન થઈ ગયું છે સિંગિંગનું, તમને એવું લાગે છે કે એના લીધે ઓરિજિનલ ગાયકીને અસર થઈ હોય?
હા બહુ જ થઈ છે, કારણ કે એમાં સિંગિંગને બહુ હવે પ્રાધાન્ય નથી આપવામાં આવતું, ખાલી શો ઓફ ને એ બધું થોડુંક વધી ગયું છે, અને એને કારણે એ થોડું વધારે હાઇલાઇટ થાય છે અને સિંગિંગ થોડુંક વીક થતું જાય છે, એટલે એ બાબત પર પણ થોડુંક ધ્યાન આપવું જોઈએ. એક્ઝેક્ટલી. અને એવું છે કે હવે એવું છે કે પહેલાં સિંગર્સ હતા, હવે પરફોર્મર હોય છે. તમે સ્ટેજ પર હોવ તો યુ હેવ ટુ બી લાઈક યુ નો ડાન્સ કરતા હોય છે અમુક સિંગર્સ, અને વેરી યુ નો એમના મૂવ્સ એવા હોય કે લોકોને એ જોવા ગમે, પણ ઘણા લોકો એવા હોય કે કદાચ તમે પણ એવા દેખાવ છો, એવા વ્યક્તિત્વ છે કે જે શાંતિથી બેસીને માત્ર સરસ ગાઈ શકતા હોય, તો એક ઓડિયન્સને પણ એવું એક્સેપ્ટન્સ હોવું જોઈએ કે એ લોકોને પણ સ્વીકારી શકે. ગ્રેટ. તો આજના જેમિંગ માટે ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.